नमस्कार दोस्तों, आप सबनो मेरे YouTube चैनल में स्वागत छे। अपने धोरण 8 માં આપણે અંગ્રેજીનો અભ્યાસ કરીએ છીએ। છેલ્લે આપણે એક પાઠની શરૂઆત કરી, બરાબર? ધોરણ 8 બીજો પાઠ છે, યુનિટ 2 LMBB, લર્ન મોર બી બ્રાઇટર। એની એક્ટિવિટી 4 સમ ઓફ સમ્સ નો આપણે અભ્યાસ કરીએ છીએ। ચાલો તો પાઠમાં આગળ વધીએ। તો એ પાઠને થોડો યાદ કરીએ એ પહેલા, બરાબર, એ સાથે ભણીએ એ પહેલા આપણે અહીંયા જે ફકરો આપેલો છે એનું સરસ રીતે પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ કરીએ અને એના સ્પેલિંગને સમજવા પ્રયત્ન કરીએ, પછી આપણે પાઠને આગળ વધારીએ। તો વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, હી સેડ ટુ તાનસેન, उस्ताद जी प्ले समथिंग न्यू ऑन योर तानपुरा एंड मेक अस हैप्पी। तुमने बधाना ज अर्थ कहू छु, पण पहेला आपणे एक वाची लईए, कारण के वाचता आवडवू पण जरूरी छे। अंग्रेजी वाचता शीखवू एना मात्र बे रस्ता, के एक तो वधु वधु आपणे स्पेलिंग पता करीए अने नंबर बे के अंग्रेजी વધુ વધુ વાંચવા પ્રયત્ન કરીએ। અંગ્રેજી કોઈ વાંચે છે તો એના તરફ આપણે ધ્યાન રાખીએ, કે કોઈ જે કોઈ વાંચનાર છે, દાખલા તરીકે હું અહીંયા વાંચું છું તો હું આ શબ્દને કઈ રીતે વાંચું છું એનું તમે જુઓ અને શીખો, એનાથી બીજો કોઈ વિશેષ કોઈ રસ્તો નથી, બરાબર? એટલે વાંચતા શીખવા માટે એક તો આપણે અંગ્રેજી સાંભળવું જોઈએ, અંગ્રેજી વાંચન કાર્ય સાંભળવું જોઈએ, વધારવું જોઈએ અને સ્પેલિંગ પાકા કરવા જોઈએ। तानसेन एग्रीड, ही टूक हिज तानपुरा, ही स्टार्टेड राग दरबारी, द कोर्ट बिकेम काम एंड क्वाइट, पीपल फॉरगॉट एवरीथिंग अराउंड देम। आफ्टर सम टाइम द किंग लुक्ड अप, हिज आईज ब्राइट विथ प्रेज, वंडरफुल ही सेड, Superb, I listen to you every day, but this was the best. Tansen bowed up before the king. I think you have the most wonderful voice in the world, said the king. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. Really? cried the disbelieving king. Then I must have him sing in my court. Can you arrange it? Asked the king. હવે અહીંયા મેં નીચે કોઈ સ્પેલિંગ નથી લખ્યા, બરાબર, નીચે અંડરલાઈન કરી છે જેથી તમને ખબર પડી જશે। તો ચાલો સ્પેલિંગ હવે લખવાના છે જે તમારે પાકા કરવાના છે અને પછી વિડીયોમાં આગળ વધશો તમે। તો જો મેક, એમ એ કે ઈ, મેક એટલે બનાવવું, હેપી HAPPY, હેપી એટલે ખુશ, AGREE, એગ્રી, એગ્રીડ છે એનું મૂળ રૂપ, એગ્રી થાય, એગ્રી એટલે સહમત થવું, કામ CALM, કામ એટલે શાંત, બરાબર, શાંત એકદમ, અને ક્વાઇટ QUIET, ક્વાઇટ એટલે નીરવ, ટૂંકમાં એકદમ સ્તબ્ધ। ફરગેટનું ભૂતકાળનું રૂપ છે ફરગોટ, ફરગેટ એટલે ભૂલી જવું, FORGET, ફરગેટ, આ એનું ભૂતકાળનું રૂપ છે ફરગોટ। બ્રાઇટ BRIGHT, બ્રાઇટ એટલે તેજસ્વી,
praise प्रेज એટલે વખાણ કરવા વન્ડરફુલ વંચાય W O N D R F U L વન્ડરફુલ એટલે અદ્ભુત B O W આને ભૂત કાળનો છે બોડ આને વસાય બો B O W બો એટલે નમન કરવું રાજા હોય એને આપણે નમન કરવાના હોય બરાબર ને એમાં મસ્ત નમાવવાનું હોય V O I C E voice એટલે અવાજ W R N D world એટલે દુનિયા આ તમારે લખતા જવાના છે અને પછી એના પાકા કરવાના છે B E double T E R better એટલે વધુ સારું better વધુ સારું અહીંયા આવે છે disbelieving believe એટલે માનવું બરાબર believe એટલે માનવું એનો વિરુદ્ધાર્થી છે disbelieving એટલે ન માની શકાય તેવું believe એટલે માનવું માન્યતા ધરાવી અને આ disbelieving એટલે ન માની શકાય તેવું A double R A N G E arrange એટલે ગોઠવવું ચાલો તો અહીંયા આ પાઠના ઉચ્ચારણ એના સ્પેલિંગ પૂર બરાબર છે તમારે હજી પણ એવું લાગે તો વિડીયો પાછળ લઈને પાછળથી કાપીને સ્પેલિંગ ફરી તમે સાંભળી શકો છો ચાલો તો આપણે વાત કરેલી ભાઈ કે અહીંયા પાઠની અંદર સોંગ ઓફ સોંગ્સ બરાબર ગીતોનું ગીત આ પાઠમાં આપણે વાત કરી હતી કે એક ભારત દેશની અંદર મહાન શાસક અકબર નામનો એક રાજા અને આ દરબારની અંદર આ અકબર રાજા છે આ દરબારની અંદર નવરત્નો શોભાયમાન બરાબર અમીર ખુશરો ટોડરમલ બીરબલ તાનસેન આવા તો ઘણા બધા બેઝુ બાવરા આવા નવરત્નો એના દરબારમાં શોભાયમાન હતા એમાંના એક તાનસેન જે પોતે એક મહાન ગાયક હતા અને અલગ અલગ રાગ તે ગાઈ શકતા કેવા કેવા રાગ દીપક મોલકંસ કેદાર બરાબર આવા તો ઘણા બધા મલહાર રાગ તો વાત કરી હતી કે આ તાનસેન છે એક મહાન ગાયક હતા અને રાજાને ખુશ કરવા માટે એ વિવિધ પ્રકારના સુર સંગીતના વિવિધ પ્રકારના સુરો ગાતા હતા બરાબર રાજાને ખુશ રાખવા માટે અને તાનસેને મલહાર રાગમાં થોડીક ફેરફાર કર્યો અને મિયા મલહાર રાગ નામનો નવો રાગ એણે રચેલો ચાલો હવે આગળ વધીએ પાઠની અંદર શું થાય છે તો એક દિવસે એક સમયે એક સાંજે આગળ વધીએ દરબારમાં શું થાય છે વન ઇવનિંગ એક દિવસે સાંજે એક રાત્રે ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ વન ઇવનિંગ ઝડપથી થોડું કામ સાથે રહેવું વન ઇવનિંગ એક સાંજે ધ કિંગ વોઝ રાજા હતા ઇન હિઝ કોર્ટ તેના દરબારમાં ઇન એટલે હિઝ કોર્ટ તેના દરબારમાં તો એક દિવસે સાંજે રાજા એના દરબારમાં હતા ટૂંકમાં દરબાર ભરાણો હતો અને રાજા તેમાં હાજર હતા હી સેડ ટુ તાનસેન હી સેડ સે નો ભૂતકાળ રૂપ છે કારણ કે આ આખી ઘટના બની ગયેલી છે બરાબર ભૂતકાળ છે એટલે કીધું આ બધું ભૂતકાળમાં દાવવાનું છે અહીંયા સેડ છે અહીંયા તમે જુઓ તો વોઝ વાળો વાક્ય હતા હતું એવું કહેવાનું છે કારણ કે બધું એ બધું ઇતિહાસ છે ને એ બધો સમય પસાર થઈ ગયેલો છે તો રાજા એક સાંજે દરબારમાં હતા He said to Tansen. He said, તેણે કહ્યું હતું to Tansen. Tansen ને તેણે કહ્યું. ઉસ્તાદજી, play something new on your Tanpura and make us happy. રાજાએ Tansen ને કીધું હું કે છે? ઉસ્તાદજી, કારણ કે ગાય છે, હાર ઉગાડે છે, એટલે ઉસ્તાદજી શબ્દ એના માટે સંબોધ્યો છે. ઉસ્તાદજી, play something new. Play ગા અથવા વગાડો સમથિંગ કઈ ન્યુ નવું ઓન યોર તાનપુરા તમારા તાનપુરા ઓન એટલે ઉપર તમારા તાનપુરા ઉપર કઈક નવું વગાડો એન્ડ અને મેક બનાવો અસ અમને હેપી ખુશ અને અમને ખુશ બનાવો શું કહે છે કે ઉસ્તાદજી તમારા તાનપુરા ઉપર આજે કઈક નવું વગાડો અને મેક અસ હેપી અને અમને ખુશ કરો તાનસેન એગ્રી તાનસેન એગ્રી એટલે સહમત થવું આપણે હમણાં વાત કરી તાનસેન એગ્રી તાનસેન સહમત થયા ટૂંકમાં બરાબર છે એને સંમતિ દર્શાવી કે ચાલો તો હું કંઈક ગાઉં અને વગાડું
ही टूक हिज तानपुरा। ही टूक टेक नु भूतकाल रूप से लेवू, टेक એટલે લેવું અને ટુક એટલે લીધું હતું। ही टूक તેણે લીધો હતો હિઝ તાનપુરા, તેણે તેનો તાનપુરો લીધો, ટૂંકમાં તાનપુરો હાથમાં લીધો। ही સ્ટાર્ટેડ રાગ દરબારી, ही સ્ટાર્ટેડ તેણે શરૂ કર્યો હતો રાગ દરબારી, અને એણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું। ધ કોટ બીકેમ કામ એન્ડ વાઇટ, તાનસેને હાથમાં તાનપુરો લીધો, ગાવાનું શરૂ કર્યું, શું થાય છે? ધ કોટ દરબાર, આખો દરબાર, રાજા અને ઘણા બધા એમને દરબારીઓ બધા બેઠા હતા તે એ બધા, એટલે કે દરબાર આખો બીકેમ બની ગયો હતો કામ શાંત એન્ડ ક્વાઇટ અને નીરવ। દરબાર આખો, ટૂંકમાં દરબાર શાંત અને નીરવ બની ગયો, બધા સ્તબ્ધ બની ગયા। પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ હિમ, પીપલ લોકો ફરગોટ ભૂલી ગયા હતા, એવરીથિંગ બધું જ, અરાઉન્ડ ધેમ તેઓની આજુબાજુનું, અરાઉન્ડ એટલે આજુબાજુનું, ધેમ એટલે તેઓનું, લોકો તેઓની આજુબાજુનું બધું જ ભૂલી ગયા। ટૂંકમાં ધ્યાનસેન ગાતો છો એ સાંભળવામાં બધા જ બધા આજુબાજુનું બધું ભૂલી જાય છે, દરબાર એકદમ શાંત નીરવ બની ગયો। આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, ધ કિંગ લુક્ડ અપ, આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, ધ કિંગ, રાજાએ લુક્ડ અપ જોયું, અપ ઉપર, થોડાક સમય પછી રાજાએ ઉપર જોયું, તાનસેન તરફ જોયું, ઉપર જોયું। હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, હિઝ આઈઝ તેની આંખો, તેની આંખો હતી બ્રાઇટ તેજસ્વી વિથ સાથે વખાણ, તેની આંખો વખાણથી ચમકતી હતી, રાજાએ ઊંચું જોયું, તેની આંખો વખાણથી ચમકતી હતી। વન્ડરફુલ હી સેડ, તેણે કહ્યું અદ્ભુત, કારણ કે તાનસેને એવું સરસ મજાનું રાગ દરબારી ગાયો કે આખો દરબાર શાંત નીરવ અને લોકો બધું જ ભૂલી જાય છે આજુબાજુનું। સુપર, આઈ રિટર્ન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ, રાજા કહે છે સુપર ઉત્તમ, ટૂંકમાં ઉત્તમ શ્રેષ્ઠ। આઈ રિટર્ન, હું સાંભળું છું ટુ યુ તને, એવરી ડે દરરોજ, હું દરરોજ તમને સાંભળું છું, અકબર છે એ તાનસેનને કહે છે કે હું દરરોજ તમને સાંભળું છું, બટ પણ ધીસ વોઝ, આ હતું, તમે જે હમણાં રાગ દરબારી ગાયો તે, આ હતું ધ બેસ્ટ, શ્રેષ્ઠ। જો ધ અને પછી ગુડનું સુપરલેટિવ રૂપ છે, અહીંયા ઘણા બધા ડિગ્રીના વાક્યો આવે છે, ધ બેસ્ટ, પરંતુ આ તમે જે ગાયું એ બેસ્ટ હતું, આવું તમે ક્યારેય સાંભળ્યું જ નથી। તાનસેન બોર્ડ, તાનસેન નમન કરે છે બિફોર ધ કિંગ, રાજાને, તાનસેન રાજા સમક્ષ મસ્તક નમાવે છે, ટૂંકમાં એને નમન કરે છે। આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, રાજા બોલે છે, જો અહીંયા જો મોસ્ટ વન્ડરફુલ અને એની પહેલા ધ, આપણી સુપરલેટિવ ડિગ્રી, બરાબર, આવા ઘણા બધા વાક્યો છે, જો અહીંયા બેટર છે ઈઆર વાળું રૂપ અને એના પછી ધેન, કમ્પેરેટિવ ડિગ્રી, આપણે બીજી ડિગ્રી, આવા ઘણા બધા આપણે આ બધું જોતું રહેવાનું ભાઈ કે વાક્ય ક્યાં કાળનું છે, વાક્યમાં કઈ ડિગ્રીનો ઉપયોગ થયો છે, તો આ બધું જોતું રહેવાનું। ચાલો, તો અહીંયા રાજા છે એણે કીધું ભાઈ આ તે ગયું ખરેખર શ્રેષ્ઠ હતું, અને તાનસેન એને નમન કરે છે, અભિવાદન કરે છે। આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, આઈ થિંક, મને લાગે છે યુ હેવ, તારી પાસે છે, હેવ એટલે નહીં પાસે હોવું, તારી પાસે છે ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ, સૌથી અદ્ભુત અવાજ ઇન ધ વર્લ્ડ, એટલે કે વિશ્વમાં, પૃથ્વીમાં, પૃથ્વીમાં સારામાં સારો અવાજ તારી પાસે છે એવું મને લાગે છે। સેડ ધ કિંગ, એટલે રાજાએ આવું કીધું કે ખરેખર મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, તારી પાસે ખરેખર અદ્ભુત, વિશ્વમાં સારામાં સારો અવાજ તમારી પાસે છે, તાનસેને એવું કીધું। વેલ માય લોર્ડ, સારું રાજન અથવા તો સારું ભગવાન,
There is someone who sings better than I. There is she someone quick who KJ who એટલે KJ sings ગાય છે better વધુ સારું than ના કરતા I મારા કરતા વધુ સારું sings ગાય છે હું કેસે ધ્યાન છે સારું રાજન There is someone quick છે who KJ sings better than I મારા કરતા સારું ગાય છે Say it answer with a smile. Say it answer. Answer bula with a smile. Smile. मुखम हँसता हँसता. सास में तांसे बोला कि कोई तो ये उसे राजन कि ये मारा करता सार हो गया इसे. Really? खरे कर? प्रश्न से दो. Really? खरे कर? Cried the disbelieving king. Cried. बूम पड़ी हुई थी. ऐसा तो बोली हुई थी. The disbelieving. न मानिश का एतम. किंग के राजा न मानी शकाय ती रीते राजा बोलिए क्या खरिया तो देखो धारा थी कोई सारू गाई शक्य वा छेर कोई देन तो पसी I must have him sing in my court जो ये वो है धारा करता कोई सारू गाई शे तो देन तो पसी I must have मारे must have him sing तेरे गोड़ाओं को जो ये must जो ये have him sing તેને ગોડાવું જોઈએ in my court મારા દરબારમાં તો એને મારે મારા દરબારમાં ગોડાવું જોઈએ ગાવાની તક આપવી જોઈએ મારે ગાવા બોલાવવા જોઈએ can you arrange it can arrange ગોઠવણ કરી શકે you to can you arrange it તો ગોઠવણ કરી શકે say the king મતલબ ask the king રાજાએ પૂછ્યું કે તું એને ગોઠવણ કરી શકે ચાલો હવે તો અહીંયા પ્રશ્ન જોઈ લઈએ આગળ ચલો તો પહેલો પ્રશ્ન જોવો તો વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ વોટ શું ડીડ ધ કિંગ આસ્ક રાજાએ કહ્યું તાનસેનને ટુ ડુ એટલે કરવા રાજાએ તાનસેનને શું કરવા કહ્યું હાલો તો આપણને ફકરામાંથી ખબર પડે અહીંયા ફકરામાં રાજાએ તાનસેનને શું કરવા કીધું હતું તો કે ગુજરાતીમાં શબ્દ બનાવીએ રાજાએ તાનસેનને કહ્યું કે તમે તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને તેઓને ખુશ કરો એવું કીધું હતું રાજાએ તાનસેનને કહ્યું કે તે એવું કંઈક નવું વગાડે અને તેઓને ખુશ કરે ચાલો તો આપણે જવાબ બનાવીએ The king asked Tansen that થોડો કુથી પણ લખી શકાય જો કેમ થાય છે The king asked Tansen રાજાએ તાનસેનને કહ્યું to play વગાડવા something new on his tanpura તેના તાનપુરા પર નવું કંઈક વગાડવા માટે એન્ડ મે અસને પણ ત્યાં ધેમ આવશે અને તેમને ખુશ કરવા માટે કહ્યું બરાબર હવે આપણે એવું તો નહીં કહેવાય તમને ખુશ કરો આપણે તેઓના માટે કહેવાનું છે ને એટલે રાજાએ તાનસેનને કહ્યું કે તે તેના તાનપુરા પર નવું કંઈક વગાડે અને તેમને ખુશ કરે જો કેમ થાય જવાબ ધ કિંગ આસ્ક્ડ હવે ભૂતકાળનું હકાર વાક્ય બને ધ કિંગ આસ્ક્ડ તાનસેન તાનસેન ટુ પ્લે વગાડવા પ્લે એટલે વગાડવું અને ટુ પ્લે એટલે વગાડવા બરાબર ટુ પ્લે વગાડવા સમથિંગ ન્યુ કંઈક નવું ફકરામાં જોતું જવાનું સમથિંગ ન્યુ કંઈક નવું ઓન યોર તાનપુરા એટલે કે યોર નહીં પણ આપણે હવે તેના તાનપુરા પર એવું કહેશું કે અહીંયા હિંદ આવશે ઓન હી તાનપુરા એન્ડ મેક ટેબલ હેપી ખુશ કરવા છે એટલે ધેમ આ બે ફેરફાર મારે જોઈ લેવા ટુ પ્લે સમથિંગ ન્યૂ ઓન હી તાનપુરા ઓન હી તાનપુરા એન્ડ મેક ધેમ હેપી make
they am happy. Clear? To play something new on your tanpura and get them happy. આટલો સવાલ બરાબર સવાલ કરના પ્રશ્ન ચાલો બીજો પ્રશ્ન છે What did the king say about Tansen's voice? What શું did the king રાજા છે What did the king say? રાજાએ શું કહ્યું about ના વિશે Tansen's voice Tansen ના અવાજ વિશે રાજાએ શું કહ્યું રાજા અકબર છે એ Tansen ના અવાજ વિશે શું કહ્યું તો આપણે ભણી ગયા રાજાએ કીધું હતું કે ખરેખર વિશ્વમાં એની પાસે બરાબર Tansen પાસે જ સારામાં સારો અવાજ છે આવું એણે કીધું તો જવાબ ગુજરાતીમાં આપણે સ્પષ્ટ બનાવીએ કે ભાઈ રાજાએ Tansenને કહ્યું કે તેની પાસે આપણે પકડામાં બોલીએ આરામાં અવાજ હા યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ વિશ્વમાં તારી પાસે સારામાં સારો અવાજ છે તો જવાબ કેમ બને છે ધ કિંગ સેડ કારણ કે ભૂતકાળનું વાક્ય બને અને હકાર વાક્ય જવાબ બને એટલે ડીડ નહીં આવે હવે અને ડીડ નહીં આવે એટલે ક્રિયા મૂળ ભૂતકાળ રૂપ થઈ જાય ધ કિંગ સેડ જો એક વાર જોઈ લો તો ધ કિંગ સેડ ધેટ રાજાએ કહ્યું કે Tansen હેડ ધ મોસ્ટ યુની જગ્યાએ Tansen આવશે અને હે આવશે વર્તમાનનું રૂપ છે ત્યાં ભૂતકાળનું હેડ થઈ જાય હેડ અહીંયા ઈ અથવા Tansen હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ જો અહીંયા લખું છું ધ કિંગ સે ધ કિંગ સેડ ધેટ રાજાએ કહ્યું કે Tansen હેડ બરાબર ભૂતકાળનો જવાબ ટૂંકમાં ક્રિયાપદ વર્તમાનકાળનો છે હેવી એ ભૂતકાળનો રૂપ હેડ થાય Tansen હેડ પછી આમાં લખવાનું છે ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ ટીઝો અને અહીંયા છેલ્લો પ્રશ્ન ડીડ Tansen એગ્રી ધ કિંગ ફોર ડીડ ઇસ ડીડ શું Tansen એગ્રી સહમત હતા વિથ ધ કિંગ રાજા સાથે વોટ ડીડ ઇસ એને શું કહ્યું ચાલો તો રાજા એવું કીધું ભાઈ ખરેખર વિશ્વમાં સારામાં સારો અવાજ તમારી પાસે છે તો આ બાબતે ડીડ Tansen એગ્રી Tansen સહમત હતા વિથ ધ કિંગ રાજા સાથે તો ના એ નહોતા કારણ કે એણે એવું કીધું હતું કે કોઈક છે કે છે એના કરતા પણ સારું ગાય એવું એણે કીધું હતું બરાબર તો લખવાનું નો ના ના Tansen રાજા સાથે સહમત નહોતા કારણ આપણે આવું બનાવવું પડે બીજા પ્રશ્ન જો પછી લખીએ પહેલા આપણે આનો લખીએ ડીડ Tansen એગ્રી વિથ ધ કિંગ નો Tansen ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ ના Tansen જો હે ના Tansen ભૂતકાળનું નકાર વાક્ય છે ને Tansen એટલે ભણી ગયા Tansen ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ જો અમારે બને Tansen ડીડ નોટ એગ્રી વિથ ધ કિંગ વોટ ડીડ હી સે તેણે શું કહ્યું બરાબર સહમત નહોતા તેણે શું કીધું તો તેણે કીધું કે કોઈક છે કે જે તેના કરતા પણ કોઈ કરતું એમ કે જે તેના કરતા પણ સારું ગાય બરાબર સારું ગાય છે એમ ચાલો તો એ ફકરામાં હતો તો ભાઈ હા ધેર વોઝ અહીંયા વોઝ આવશે કોઈ કરતું એવું કહેવાનું છે ધેર વોઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન તેના એવું કહેવાનું છે હિમ અહીંયા ફેરફાર થાય ઓકે ચાલો તો લખીએ હી સેડ તેણે કહ્યું હું તેને કહ્યું તો કે તેણે કહ્યું કે કોઈ ગતું કે તેના કરતા પણ સારું ગાતું હી સેડ હી ડીડ નીકળી જાય જવાબ
हकार आवे એટલે से ही से તેણે કહ્યું અહીંયા there was કોઈ હતું someone who sings better than આને પણ તેના કરતા સારું તેનો એટલે his તેના કરતા સારું કોઈ ગાય છે ચાલો તો ફરી પાછા આગળના લેક્ચરમાં મળીએ અને પાઠને આગળ જોઈએ આભાર જય હિન્દ